નમસ્કાર મિત્રો, બિફોર જોય વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ અને આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો, જે બિફોર જોય નામનું વાવાઝોડું જે છે મિત્રો, એ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહેવાનું અહેવાલો મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગળ વધ્યું હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો આખા ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર મિત્રો વધુ વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બીજી બાજુ કચ્છમાં લેન્ડફોલ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની સંપૂર્ણ નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો તારીખ 14, 15 અને 16 તારીખના રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો વાવાઝોડાની લઈને સૌથી મોટી અપડેટ આ મિત્રો મળી રહી છે. આ સાથે સાથે વાવાઝોડું જે છે હવે ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફથી અને ખાસ કરીને મિત્રો કચ્છ તરફ ફંટાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવતી હોવાથી કંડલા બંદર ઉપર મિત્રો 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે એવું હાલ અહેવાલો મળી રહ્યા છે અને બીજી બાજુ મિત્રો બિફોર જોય નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહેવાનું પણ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો આ બિફોર જોય નામનું વાવાઝોડું વધુ તોફાની થઈ સિવિયર સાયક્લોનમાં સ્ટ્રોંગ બન્યું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે અને સાથે સાથે કંડલા બંદર પર 4 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે અને મિત્રો આ સાથે સાથે બિફોર જોય નામના વાવાઝોડાને લીધે ભારે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો વાવાઝોડાની તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.